ఇంకేంటి మిత్రు జై స్వామి నారాయణ. శైలేష్ మేడం ధోరణ 10 గుజరాత్. આજે આપણે 10મો પાઠ જે ડાંગવાનો ને એના વિશે માહિતી આપવાના છે. હવે સરકારશ્રીના નિયમ મુજબ જે આ 10મો પાઠ છે ડાંગવાનો ને એ અભ્યાસક્રમની અંદરથી રદ કરવામાં આવેલું છે અને આ પરીક્ષાની અંદર આ પાઠની અંદરથી પ્રશ્ન પૂછાય છે કે નહીં એ વિશે પણ પરિપત્રની અંદર જણાવ્યું છે. પણ અહીંયા તમારી જાણકારી માટે અને તમારા જ્ઞાન માટે આ પાઠ આપણે ચલાવવો જરૂરી છે. કદાચ બોર્ડની અંદર આ પાઠની અંદર પ્રશ્ન પૂછાઈ જાય એટલા માટે આ પાઠ ચલાવવો ખૂબ જ જરૂરી છે. એટલે આપણે આ પાઠને આપણે અભ્યાસક્રમની અંદર નથી છતાં આપણે ચલાવીએ છીએ. તો પાઠનો ક્રમ છે 10મો ડાંગવાનો અને પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ. પાઠના લેખકનું નામ છે મહેન્દ્રસિંહ પરમાર અને પાઠની જે મૂળ કૃતિ છે એ મૂળ કૃતિ રખડુંનો કાગળ નિબંધની અંદરથી નિબંધ સંગ્રહની અંદરથી લેવામાં આવેલો એક આ નિબંધ છે. વિદ્યાર્થી તો અહીંયા આપણે લેખકનો પરિચય મેળવીએ કે મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનો જન્મ 2/10/1967 રોજ. એમનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામે એમનો જન્મ થયો. તેઓ ભાવનગર જિલ્લાના ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનની અંદર અધ્યક્ષ તરીકે તેઓ કામગીરી બજાવી. તેઓ ગુજરાતી સાહિત્યમાં તેમને વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે તેઓ ખૂબ જ જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત, એમની ગદ્ય શૈલી એટલી બધી સરસ છે કે તેમની આગવી ભાત પડે છે. તેમના પ્રથમ નામના વિવેચક સંગ્રહની અંદર પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુંનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રકાશિત થયા. આ જે નિબંધ છે ડાંગવાનો અને એ લખડુંનો કાગળ નિબંધ સંગ્રહની અંદરથી લેવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછાય તો ખાસ ધ્યાન રાખો. ત્યાર પછી બીજી વાત કરીએ કે આજનો યુગ એટલે મોબાઈલનો યુગ, ઇન્ટરનેટ, વોટ્સએપ, ફેસબુક. આજે આપણે જોઈએ બધા મિત્રો બેઠા હોય પણ એકબીજાને સાથે ક્યારે પણ વાતચીતો કરતા નથી, બસ
મોબાઈલની અંદર જ રચ્યા પચ્યા નેતા હોય છે. ત્રણ કલાક ત્રણે ત્રણ કલાક મોબાઈલની અંદર એમનું ધ્યાન, કોઈની સાથે વાતચીત નહીં, કશું નહીં. તો આ મોબાઈલ યુગ, ઇન્ટરનેટ, વોટ્સઅપ અને બ્લોગના ચલણ એટલું બધું વધી ગયું છે અને આ બધા ચલણને કારણે પત્ર લેખન કે અરજી લેખન નહેવત બની ગયું છે. આજે આજના સમયના વિદ્યાર્થીને આપણે કહીએ કે પત્ર લખવાનો છે, પિતાજીને પત્ર લખો કે કોઈ અધિકારીને અરજી કરો તો નહીં આવે, કારણ કે એમને એમની જરૂર નથી પડતી. આખો દિવસ મોબાઈલ, ઇન્ટરનેટ, વોટ્સઅપ, ફેસબુક, બ્લોગ બધા ઉપયોગ કરતા હોય છે અને આ બધા કારણે આ પત્ર લેખન, અરજી લેખન એ બધું નહેવત બની ગયું. છતાં આપણે પત્રની અંદર મુક્ત મને આપણે અભિવ્યક્તિ થતી હોય છે અને તેની મજા જ કઈ ઓર હોય છે. આપણે બહાર રહેતા હોય અને આપણે આપણા પિતાને પત્ર લખતા હોય તો જે આપણી અભિવ્યક્તિ છે, આપણા અંદર રહેલી ઉર્મિઓ છે, એ ઉર્મિઓને આપણે પત્રની અંદર રજૂ કરીએ છીએ અને આ ઉર્મિઓને રજૂ કરવાને કારણે આવો પત્ર ક્યારેક સંભાળ બની જાય છે અને આપણે જોઈએ અગાઉ પણ ઘણા ધોરણમાં સાતમા ધોરણની અંદર ભણી ગયા આંધળી માનવ આગળ, તો એ આંધળી માનવ પત્ર કાગળ એ ખૂબ જ દિલને ચોટ લાગી દેતી હોય. તો અહીંયા આ પત્ર કાયમી સંભાળ બની જાય છે એ આ કૃતિને આધારે અહીંયા રજૂ કરવામાં આવે છે. ડાંગ વનનું સૌંદર્ય, ત્યાંના આદિવાસી લોકો અને ગીરા ધોધ વિશે વિસ્તૃત માહિતી આની અંદર અહીંયા લેખક આપણને પોતાના મિત્રોની સાથે અંકલેશ્વર એને બહુ જ ગમે છે, પણ લેખકના મિત્રો અંકલેશ્વરને ઘંટેશ્વર કહે છે, કારણ કે અંકલેશ્વરની અંદર જીઆઈટીસી ફેક્ટરીઓ અને ફેક્ટરીને કારણે કેમિકલ વાળું ગંધયુક્ત પાણી છોડાતું હોય છે અને એના કારણે દુર્ગંધ મારતી હોય છે અને એના કારણે એના મિત્રો મજાકની અંદર અંકલેશ્વરને ગંધકેશ્વર કહેતા હોય છે. તો અહીંયા લેખકે પોતાના પિતાને પત્ર લખે છે અને પત્રની અંદર કરેલા નર્મદા કિનારા અને ડાંગના જંગલોના પ્રવાસના સ્મરણો લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને પોતાના પિતાને અહીંયા જેમાં લેખકનો રખડું સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. અહીં લેખકે લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો અહીંયા વ્યક્ત કર્યો છે. તો સાથે ગુજરાતના એક રળિયામણા પ્રદેશ, જે ડાંગ પ્રદેશ, ડાંગના પ્રાકૃતિક સૌંદર્યની અને ત્યાંના લોકોને વિશેષતાઓ પણ આ નિબંધની અંદર અત્યંત લાઘવતી વર્ણવે છે. એ સાથે લેખકનું સંવેદન પણ અહીંયા ઘટાતું જાય છે. આખી વાત કરવા માટે પત્ર શૈલી પસંદ કરીને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચ્યો છે અને નિબંધનો આ ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળો ગુજરાતી ગદ્યની જુદી તરે આ નિબંધની અંદર
અહીંયા આદિવાસી પ્રજા એ આદિવાસી પ્રજાની વાત કરવામાં આવી છે. ડાંગની અંદર આદિવાસીઓ વરણને ઉજવવાની વિશેષ છે. આદિવાસીની અંદર કોઈ માણસ મૃત્યુ પામે તો કોઈનું મરણ થયું હોય તો તેને નનામી નનામીને કાઢે જે ચાર માણસ ડાંગમાં લઈ જતા હોય તે સ્મશાને લઈ જાય. એ નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢે અને સરઘસ કાઢીને સ્મશાને લઈ જાય. તેઓ મૃત્યુના માર્ગમાં રસ્તાની અંદર ફટાકડા ડાઘુઓ એની નનામીને ઉપાડીને ઉછકીને આગળ ચાલે. નનામીને ઉછકીને જતા ચાર માણસ અને શું કહેવાય ડાઘુઓ શબ્દ સમૂહ માટે એક શબ્દની અંદર પૂછે છે. તેમને મરણને ઉજવવાની તાત્વિક રીત આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે કઈ ખબર જ નહીં કે મૃત્યુ શું છે અને આવો જીવન સત્ય લાગ્યો હોય એ રીતે અહીંયા આદિવાસી લોકો મરણ ઉજવે એક આ પ્રસંગ પણ. બીજું અહીંયા આહવાની વન સંપદા મનોવત રૂપનું પણ વર્ણન કરે કે આહવાની વન સંપદા મંત્ર મુક્ત કરે તે કહ્યું છે વિદ્યાર્થીઓ. કારણ કે તેની પ્રકૃતિ ત્યાંના જંગલો તેની રંગમરણા અદભુત છે. નીચે માનવ વસવાટ કરાવતી ઘરો લાલ પર્ણોના હોય તેવા એ ઘર સુધી પહોંચવા માટે ભૂખરે કેળી સાપના અને સર્પાકાર આકારની પણ લેખકની વાત કરે છે. સૂર્ય સાથે હરિભાઈ કરવા માંગતા તેના સાગરી અને જમીન પર પથરાયેલી ઘાસની પોતપોતાની લીલા એટલે કે લીલાશ એ બંનેનો તોડ તોડ એટલે બીજા અહીંયા સૂર્યપ્રકાશની ચર્ચા. વિદ્યાર્થી મિત્રો અહીંયા પવનની સાથે ભૂમણે પણ લાગણી બની જતા હતા. રંગ ગંધ અને અવાજના વિવિધ રૂપોની ઊંડી સ્વાસ્થ્ય અને સમગ્ર અસ્તિત્વને અનુભૂતિ અહીંયા આહવાના વંશ સંપદાની પણ અહીંયા મનોરોપણ કવિએ લેખકે વર્ણન કર્યું છે. લેખકે નર્મદા નદીની અંદર સ્નાન અંગેના પણ પોતાના વિચારો કે લેખક નર્મદામાં સ્નાન કરતા હતા ત્યારે કારણ કે નર્મદા નદી એટલી પવિત્ર છે માત્ર દર્શન કરવાથી સાત પેઢીના પાપ દૂર થઈ જાય છે નર્મદામાં. તો શું કે નર્મદા પોતાને હોય તેવી આત્મીયતાની અનુભૂતિ થાય છે અને કલાકારોની સૃષ્ટિમાં નાતા હોય તેઓને સ્નેહ લાગે છે. નર્મદાની જળની એક જ અંજલી ભરે તો એ આત્માનું જળ ભૂતકાળના બધા જ દ્રશ્યો એ વર્તમાન સમીપતાને પ્રાદર્શ કરતા તેઓ ભૂખ તરસ બધું ભૂલી જાય છે. અહીંયા લેખકના નર્મદાના સ્નાનના અનુભવો પણ લેખક આપણને લેખકની મુસાફરી પણ યાત્રા બની જતી એની પણ વાત કરવામાં આવી છે. તો લેખકની મુસાફરી તેમને માત્ર યાત્રા બની ગઈ હતી કારણ કે દરેક મુસાફર તેમની તમામ કૃતિઓ અને ડાયટ ડમરી બની જતી હતી અને તેના સૌંદર્યની અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભૂમિકાના બંનેનો નજીકથી મારી અનુભવ એમાં તેનું પોતાનું અસ્તિત્વ ધીરે ધીરે નાનું થઈ સાવ ઓગળી જતું બન્યું. આવા બધા પ્રસંગો લેખકે અહીંયા આ નિબંધની અંદર આપણને વર્ણન કર્યું છે. એટલે આ ડાંગવાનો અને આ નિબંધની અંદર
લેખકે પત્ર પોતાના બાપુજીને પત્ર લખીને પોતાના સ્મરણોને તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠનો વાંચન કરીને માર્કી લીધા હતા કેટલા સમાનાર્થી શબ્દો વિરોધાર્થી શબ્દો સંધિ અને સમાસ વિશે ચર્ચા પ્રિય બાપુજી અગાઉ આપણે છોકરાને નાહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો લખવા માટે ક્યાંની ઈચ્છા કરતો એ પછી એક વાર જઈ આવ્યો લખ્યા વગર ન ચાલે એવું થઈ ગયું એ અનુભવોને પુનઃસ્મૃત કરવાનો પ્રયત્ન સ્મૃત એટલે અહીંયા
નદી મને તાણી દે છે આમ જમણી તરફ સામા પ્રવાહો, જો કે સામો પ્રવાહ તો કહેવાનો ભણતીની અસર હોય તો છેક સુધી તમે સંકેત રહો છો. સંકેત સંકેત એટલે શંકાશીલ હોય, સંકેત રહો છો શંકાશીલ રહે કે શું નદીએ વહેણ બન્યું. જાઓ તો કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટક સુધીના તમામ નદીનો પરિવર્તન તો આપ ડાબી તરફ પ્રવાસ સાથે હો તો સમુદ્રમાં ત્યાંથી ક્યાંનો ક્યાં નર્મદાનો પ્રવાહ નારેશ્વર, કબીરવડ, અંકલેશ્વર, જબલપુર અને અમરકંટક. અમરકંટક એ નર્મદાનું મોટું સ્થળ, અમરકંટકના મેજર પર્વતની અંદરથી નીકળીને અરબ સાગરને મળે છે. કબીરવડ સાથે કબીરજીને અનુભવી કેટલાક તપસ્વીના તપને અનુભવીને નહીં ત્યારે આખી નર્મદા આપણે હોય કલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ. એ કદીલી ભરીએ તો હાથમાં જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિઓ ગાળતો આવે ભૂત તરત બધું ભૂલી જાય. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ગેગુરની ઘટામાં આઠે પ્રહર જાણે. કબીરવડ કે જ્યાં કબીરજીએ વડનું દાતણ કરીને એ રોપ્યું હતું અને મૂકો અત્યારે ગેગુર એટલે મોટું વૃક્ષ થઈ ગયું છે એ કબીરવડની વાત. રાજેન્દ્ર શુક્લ ની પંક્તિ છે, મુઠ્ઠી ચણા કે ધાણે, ઝરણામાં મીઠું પાણી, ગેગુરને ગડામાં આઠે પ્રહર. વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આપણે જોઈએ છીએ. આવતા પ્રેરણની અંદર ફરી આપણે આગળ વાંચન કરીશું અને એની અંદર આવતા કેટલાક પ્રશ્નો, શબ્દો અને રૂઢિપ્રયોગની અને શબ્દશો માટે એના અલંકારો વિશે પણ પરીક્ષાની અંદર આ પાઠ પૂછાવાનો નથી, છતાં પણ આપણે પાઠને ચલાવીએ. ક્યારેક પ્રશ્ન પૂછાઈ જાય તો પરીક્ષાની અંદર આપણને લખવાની તકલીફ પડે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આના